SMS कंट्रोल्ड लिफ्ट એટલે કે મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ પરથી SMS મોકલીને લિફ્ટને એક લેવલ પરથી બીજા લેવલ પર બોલાવીને એક લેવલથી બીજા લેવલ પર જઈ શકાય એ પ્રમાણેનો પ્રોજેક્ટ. લિફ્ટની અંદર રહેલા બટનને કોઈ પણ રીતે અડકવાની જરૂર નહીં રહે, એટલે કોરોના કાળમાં એ સેફ્ટી જળવાય તથા જે એપાર્ટમેન્ટ અથવા બિલ્ડિંગના રહીશો સિવાય કોઈ પણ વ્યક્તિ તેનો ઉપયોગ ના કરી શકે એ માટે એને પાસવર્ડ પ્રોટેક્ટેડ પણ બનાવવામાં આવેલ છે. એટલે બહારથી આવતા કોઈ વ્યક્તિ કે જેને પરમિશન નથી, જેની પાસે પાસવર્ડ નથી, તે આ લિફ્ટનો ઉપયોગ કરી ના શકે. પાસવર્ડ એકવાર ખબર હોય તો પણ, મોબાઈલ નંબર ખબર ના હોય તો પણ એ લિફ્ટનો ઉપયોગ બહારથી કોઈ ના કરી શકે, જેથી ફ્લેટમાં કે એપાર્ટમેન્ટમાં રહેતા લોકોની સિક્યુરિટીમાં વધારો થાય, જેથી આવતા જતા ફેરિયાઓ કે લૂંટારાઓ સીધા કોઈ પણ એપાર્ટમેન્ટની અંદર ઘૂસી ના શકે. એ પર્પઝથી આ પ્રોજેક્ટ બનાવવામાં આવેલ છે. આ પ્રોજેક્ટમાં મોટરને ગિયર મિકેનિઝમ સાથે જોડીને તેના પર એક મોટી પુલી લગાવવામાં આવેલ છે, જે 3.5 સેન્ટીમીટરની છે. ત્યારબાદ એક લિફ્ટ પુલી છે કે જે ઘર્ષણને ઓછું કરવાનું કાર્ય કરે છે, તથા ઉપરની સાઈડ બીજી એક પુલી છે જે દોરીને પ્રોપર એંગલ આપવા માટે જરૂરી છે. ત્યારબાદ પીવીસી સીટમાંથી બનાવેલ એક લિફ્ટ છે, જેની સાથે સ્ક્રૂ વડે એ દોરી ફિટ કરેલ છે. આજુબાજુનું મટીરિયલ પણ પીવીસી સીટ અને પ્લાયની બેટનમાંથી બનાવેલ છે, તથા લિફ્ટ જે તે સમયે કયા સ્થાન પર છે તે જાણવા માટે મેગ્નેટિક સ્વિચનો અને મેગ્નેટનો ઉપયોગ કરવામાં આવેલ છે. આ એક મેગ્નેટિક સ્વિચ છે જે ઇન્ડસ્ટ્રીમાં મોટા પ્રમાણમાં વપરાય છે, તથા તેને ઓપરેટ કરવા માટે નિરોડિયમ મેગ્નેટનો ઉપયોગ કરવામાં આવે છે, જે ખૂબ જ સારી ક્વોલિટીના મેગ્નેટ હોય છે. આ પ્રોજેક્ટનું ટોટલી ઓપરેશન આરડીનો ડેવલપમેન્ટ બોર્ડથી થાય છે, એટલે કે તેની અંદર પહેલેથી ફિટ કરેલી મેમરી પ્રમાણે તે કાર્ય કરે છે, અને તેને કમાન્ડ આપવા માટે પાસવર્ડ પ્રોટેક્ટેડ એક SMS મોકલવો જરૂરી છે. યુઝરના મોબાઈલ અને આરડીનો બોર્ડ એટલે કે આ પ્રોજેક્ટની વચ્ચે કમ્યુનિકેશન કરવા માટે GSM મોડ્યુલનો ઉપયોગ કરવામાં આવે છે. આ GSM મોડ્યુલની અંદર આ રીતે હાફ સાઇઝના એક સિમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે, જે એક્ઝેક્ટ આ જ પરિસ્થિતિમાં અંદર ઇન્સર્ટ કરવામાં આવશે. નીચેની તરફ ઇન્સર્ટ કર્યા બાદ એક વખત પ્રેસ કરશો તો લોક થઈ જશે, અને પછી બીજી વખત પ્રેસ કરશો તો સિમ કાર્ડ બહાર આવી જશે. એટલે કે યુઝર દ્વારા મોકલવામાં આવેલા SMS GSM મોડ્યુલ પર સિમ પર રિસીવ થશે, અને ત્યાંથી તેને સિરિયલી કમ્યુનિકેટ કરીને આરડીનો ડેવલપમેન્ટ બોર્ડ પર મોકલવામાં આવશે. આરડીનો ડેવલપમેન્ટ બોર્ડ તેની અંદર ચેક કરશે કે પ્રોપર યુઝર દ્વારા પાસવર્ડ વડે મોકલવામાં આવેલ મેસેજ છે કે અન્ય કોઈ મેસેજ છે. જો પ્રોપર મેસેજ રિસીવ થશે પાસવર્ડ સાથે, તો જ મોટર ડ્રાઈવર સર્કિટરીને જે તે કમાન્ડ મોકલીને પાછળની દિશામાં લગાવેલ મોટરને ફોરવર્ડ અથવા તો રિવર્સ ડાયરેક્શનમાં ફેરવીને લિફ્ટને અપ અથવા તો ડાઉન કરી શકાશે અને જરૂરી ઓપરેશન પૂરું કરી શકાશે. હવે આ પ્રોજેક્ટની અંદર મોટર 12 વોલ્ટ ઉપર ચાલે છે, જે ગિયર મોટર છે, જ્યારે આરડીનો બોર્ડ, GSM મોડ્યુલ, મોટર ડ્રાઈવર એ 3 વસ્તુ તથા આ જે મેગ્નેટિક રીડ સ્વિચ છે એ બધી વસ્તુ, સેન્સર છે એ બધું 5 વોલ્ટ પર ચાલશે. અહીં 12 વોલ્ટના એડેપ્ટરની DC જેક આપેલ છે. આ પ્રકારના DC જેક અથવા સોલાર પેનલ વડે તમે પ્યોર DC 12 વોલ્ટ આપશો તો તે 12 વોલ્ટ અહીં આ સોકેટ ઉપર અવેલેબલ થશે. ત્યાંથી પોલારિટી ખાસ ધ્યાન રાખવી, અહીં આ પોલારિટી પ્રમાણે કનેક્શન કર્યા બાદ એ સપ્લાય રેગ્યુલેટર પર જશે. રેગ્યુલેટ તેને પ્રોપર 5 વોલ્ટમાં રેગ્યુલેટ અને
ફિલ્ટર કરશે આ કેપેસિટરની મદદથી અને ત્યાર પછી એ સપ્લાયને આર્ડિનો બોર્ડ, જીએસએમ મોડ્યુલ, મોટર ડ્રાઈવર તથા સેન્સર સ્વિચની ઉપર મોકલશે. આમ આ પ્રોજેક્ટની અંદર મોટર સિવાયના દરેક કમ્પોનન્ટ 5 વોલ્ટ ઉપર ચાલે છે અને મોટર ડ્રાઈવરની કોઈ એક પિન કે જે મોટરને ડ્રાઈવ કરવા માટેનો રિક્વાયર્ડ સપ્લાય છે ત્યાં આગળ ડાયરેક્ટ 12 વોલ્ટ આપેલા છે, એટલે મોટર 12 વોલ્ટ પર ચાલશે. એટલે કમાન્ડ અને કંટ્રોલ બધું 5 વોલ્ટ પર છે, જ્યારે ઓપરેશન 12 વોલ્ટ પર છે. ખૂબ જ સિમ્પલ પ્રોજેક્ટ છે, પરંતુ ફ્લેટ એપાર્ટમેન્ટમાં રહેતા રહીશોની સેફ્ટીમાં અને સુખાકારીમાં સારું એવું વધારો કરે છે.